હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. એમાં આગળના પીરિયડોમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 સુધી ભણ્યા હતા. હવે આજે આપણે એક્ટિવિટી 4 ભણીશું. એમાં છે કે જૂથમાં કામ કરો, તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. એટલે કે એક જાતનું આ જે પત્રક જ છે કે પ્રેઝન્ટ, એબસન્ટ એવું છે. એ આ પીપી એ એબસન્ટ અને પ્રેઝન્ટ લખ્યું છે. ઉપર મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એવા વીકના નામ છે. પ્લસ અહીંયા આપણે ક્લાસના આપણા ફ્રેન્ડ સર્કલના આપણી ફ્રેન્ડ હોય, ક્લાસના સભ્ય હોય એ બધાના નામ લખવાના છે અને અહીંયા ક્રમ નંબર આપવાનો છે. આ પ્રમાણે આપણે આપણી જાતે કોષ્ટક બનાવવાનું છે. આ મેં મારી રીતે તમને સમજાવવા માટે બનાવ્યું છે અને તમારે તમારી જાતે, મેં નામ લખ્યા છે એ લખવાની જરૂર નથી. તમે તમારી જાતે તમારા ફ્રેન્ડ સર્કલના કોઈ પણ નામ તમે લખી શકો, તમારી જાતે તમે બનાવી શકો અને એને અહીંયા પ્રેઝન્ટ એબસન્ટ તમારી જાતે પૂરી શકો. કે સ્કૂલમાં મંડેના દિવસે ધારો કે રાજેશ એને પ્રેઝન્ટ આપ્યું છે, મતલબ આવ્યો હતો. ટ્યુઝડે પણ આવ્યો હતો, વેનસડે પણ આવ્યો હતો અને થર્સડે એ એબસન્ટ હતો, સ્કૂલે આવ્યો નહોતો એટલે એને એબસન્ટ મૂક્યો છે. ફ્રાઈડે, સેટરડે બધામાં પ્રેઝન્ટ છે, પી મતલબ પ્રેઝન્ટ. એ જ રીતે પ્રિયા એ મંડે આવી છે, ટ્યુઝડે નથી આવી. એ જ રીતે વેનસડે પણ નથી આવી, થર્સડે પણ નથી આવી. એ રીતે આ તમારે તમારી જાતે પૂરવાનું છે. એક કોષ્ટક તમારી જાતે પૂરીને પછી દરેકમાં જુઓ, તમે તમને ઈચ્છા થાય એ પ્રમાણે તમે અહીંયા નામ લખી શકો અને અહીંયા કોષ્ટક બનાવી શકો. હવે એક કોષ્ટક ઉપરથી નીચે પ્રશ્નના જવાબ આપ્યા છે. જેમ ઉપર ધારો કે બે નામ આપેલા હતા એના પ્રશ્ન લખ્યા છે, એ પ્રમાણે તમારે જાતે અહીંયા લખવાના છે. કે પ્રિયા વોચ એબસન્ટ ઓન ટ્યુઝડે, મતલબ કે પ્રિયા એબસન્ટ મતલબ ગેરહાજર હતી. ક્યારે ક્યારે હતી? ટ્યુઝડેના દિવસે. તો અહીંયા આપણે લખ્યું છે એની. એ જ રીતે બીજું, રાજેશ એન્ડ પ્રિયા. હવે રાજેશ અને પ્રિયા બંનેની વાત કરી છે. રાજેશ અને પ્રિયા બે નામ છે, મતલબ વેર થઈ ગયો. તો વેર એબસન્ટ, બંને એકસાથે એબસન્ટ ક્યારે હતા? તો થર્સડેના દિવસે. તો અહીંયા લખવાનું થર્સડે. તો રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. એ જ રીતે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. એ જ રીતે આપણે લખ્યું કે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે, એટલે કે રાજેશ એ વોઝ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ મતલબ આવ્યો હતો. ક્યારે? ઓન વેનસડે. વેનસડે મતલબ પી મતલબ પ્રેઝન્ટ છે, તો પ્રેઝન્ટ બતાવ્યું છે. એ જ રીતે તમે તમારી જાતે અહીંયા બનાવી શકો. ધારો કે વિશ્વા લખ્યું છે, તો વિશ્વા અહીંયા પ્રિયાની જગ્યાએ નામ બદલી નાખો. વિશ્વા વોઝ એબસન્ટ. હવે વિશ્વાને એબસન્ટ ક્યારે રાખી છે? ટ્યુઝડેના દિવસે. તો ટ્યુઝડે, તો વિશ્વા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે બનાવી શકો. અને એ રીતે અહીંયા સેટરડેના દિવસે પણ એબસન્ટ રાખી છે, તો વિશ્વા વોઝ એબસન્ટ ઓન સેટરડે. બરાબર, એક બન્યું. એ જ રીતે બીજું, યાત્રી વોઝ એને પ્રેઝન્ટ રાખીએ, પ્રેઝન્ટ ઓન મંડે. યાત્રી વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. એ રીતે એને મંડે પ્રેઝન્ટ રાખી છે, તો મંડે કરવાનું. એ જ રીતે યાત્રી વોઝ એબસન્ટ ઓન વેનસડે. એ રીતે પણ બનાવી શકાય. પછી અહીંયા જીયા વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. જીયા વોઝ એબસન્ટ ઓન વેનસડે. બરાબર. પછી એ જ રીતે બંને સાથે એકસાથે એબસન્ટ હોય એનું બનાવવાનું. કે યાત્રી એન્ડ જીયા એન્ડ જેની વેર એબસન્ટ ઓન વેનસડે. ત્રણેય જણ એકસાથે ગેરહાજર હતા, તો ત્રણેય જણનું એકસાથે બતાવવાનું છે. કે યાત્રી એન્ડ જીયા એન્ડ જેની વેર આવી ગયું. કેમકે ત્રણ નામ આપ્યા છે, એક કરતાં વધારે છે. વેર એબસન્ટ, તો એકસાથે ત્રણ એબસન્ટ છે, તો એબસન્ટ ઓન વેનસડે. બરાબર. એ જ પ્રમાણે જાતે કોઈ પણ બનાવી શકો. એ પણ લખી શકાય કે વિશ્વા યાત્રી એન્ડ જીયા એન્ડ જેની પ્રેઝન્ટ ઓન મંડે. બરાબર. એ રીતે આખો કોષ્ટકના જેટલા બને એટલા અહીંયા તમારે બનાવવાના છે. એ જ પ્રમાણે પાછળ આપ્યું છે, અહીંયા પ્રશ્ન પણ આપણે પૂછવાનો છે ને.
આન્સર પણ આપવાનું છે કે ટીચર હુ આર એબસન્ટ ટુડે. આજે ટુડે મતલબ આજે, આજે એબસન્ટ, એબસન્ટ મતલબ ગેરહાજર. કોણ છે એવો આપણને પ્રશ્ન કર્યો છે, તો કોણ છે? તો અહીંયા ક્લાસ મયુરી, હવે ક્લાસની વાત કરી છે તો કે મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી. એ જ રીતે આપણે આગળ જોઈને બનાવવાનું છે. હવે શું પ્રશ્ન પૂછ્યો તો આપણને? પ્રશ્ન શું છે કે હુ આર એબસન્ટ ટુડે. ટુડે મતલબ આજે સેટરડે છે, તો સેટરડે લઈ લઈએ. તો સેટરડે, સેટરડેને દિવસે એબસન્ટ કોણ છે એનો મતલબ એવો થાય. તો એક કોણ છે? વિશ્વા. અને બીજું કોણ છે? જેની. તો વિશ્વા એન્ડ જેની, એ પ્રમાણે આન્સર લખવાનો છે. પછી બીજો, ટીચર હુ વેર એબસન્ટ યસ્ટરડે. હવે આજે આપણે શનિવારનું કીધું, સેટરડે કીધું, તો યસ્ટરડે કયો વાર હશે? તો યસ્ટરડે શુક્રવાર હશે, ફ્રાઈડે હશે. તો ફ્રાઈડેના દિવસે, હવે ક્લાસ ફ્રાઈડેના દિવસે એબસન્ટ કોણ છે? તો ફ્રાઈડેના દિવસે એક જ છે, તો યાત્રી. તો અહીંયા યાત્રી લખી નાખવાનું છે. એ જ રીતે આપણે આપણી જાતે ઈચ્છા પ્રમાણે આ રીતે વાક્ય બનાવવાના છે કે હુ આર પ્રેઝન્ટ ટુડે. અહીંયા એબસન્ટ ટુડે લખ્યું છે, અહીંયા પ્રેઝન્ટ ટુડે લખીએ. તો પ્રેઝન્ટ ટુડે, તો આજે આજનો વાર ગણીએ તો આજે આપણે જાતે વાર નક્કી કરીએ તો સેટરડે, સેટરડે. તો સેટરડેમાં કોણ છે પ્રેઝન્ટમાં? તો રાજેશ, પ્રિયા, યાત્રી, જીયા, એ પ્રેઝન્ટ બતાવવાના છે. એ જ રીતે અહીંયા છે હુ વેર પ્રેઝન્ટ યસ્ટરડે. તો યસ્ટરડેના દિવસે કોણ પ્રેઝન્ટ હતું? તો યસ્ટરડે મતલબ આજે શનિવાર કીધો, શનિવાર, ટુડે શનિવાર, સેટરડે કીધો, તો યસ્ટરડે ફ્રાઈડે આવે, કેમ કે ગઈકાલે, ગઈકાલે મતલબ ફ્રાઈડે. તો ફ્રાઈડેના દિવસે કોણ હતું એનું બતાવવાનું છે. તો ફ્રાઈડેના દિવસે કોણ હતું? શું પૂછ્યું છે આપણને? કે પ્રેઝન્ટ યસ્ટરડેના, યસ્ટરડેના દિવસે પ્રેઝન્ટ કોણ છે? તો પ્રેઝન્ટમાં કોણ હતું? યસ્ટરડે મતલબ સેટરડે, મતલબ ટુડે, ટુડેના દિવસે સેટરડે, તો યસ્ટરડે, તો યસ્ટરડે મતલબ ફ્રાઈડે આવશે. તો પ્રેઝન્ટ કોણ છે? રાજેશ, પ્રિયા, વિશ્વા, જીયા એન્ડ જેની. એ રીતે તમારે પોતાની જાતે તમારે અહીંયા નામ લખવાના છે. જેવા અહીંયા નામ લખ્યા છે એ પ્રમાણે આપણે અહીંયા જાતે કોષ્ટક બનાવવાનું છે. પહેલાં આવા વાક્યો બનાવવાના છે, પછી પાછળ આવી રીતે ક્વેશ્ચન પૂછવાનું છે, અને ક્વેશ્ચન પૂછ્યા પછી એ રીતે વાક્યો બનાવવાના છે. આ બધા જ વાક્યો તમારે તમારી નોટબુકમાં આગળ તમે જે કોષ્ટક પૂર્યો હોય એ પ્રમાણે બનાવવાના છે. લેસનમાં આ બધા જ કોષ્ટકના, એક્ટિવિટી ફોરના આખા કોષ્ટકના બધા જ વાક્યો કોષ્ટક પૂરવાનો છે તમારી જાતે, પ્લસ નીચેના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે, અને પાછળ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. આ તમારું આજનું લેસન રહેશે. તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાનું. આવજો.